हेलो फ्रेंड्स, धोरण 10 सामाजिक विज्ञान चैप्टर नंबर 1 भारतनो वारसो। वारसो एटले शुं? वारसो एटले आपणने जे पूर्वजों तरफथी मळेली अमूल्य भेट। वारसो एटले आपणने पूर्वजों तरफथी मळेली अमूल्य भेट, जेने आपणे वारसो कहीए छीए। भारतनो वारसो खूब प्राचीन छे, केम के भारत देश ज अति प्राचीन छे અને ભારતની સંસ્કૃતિ જે છે એ ખૂબ પ્રાચીન ગણવામાં આવે છે। ભારતની અંદર કોઈ પણ શુભ કાર્ય થાય તો એ શુભ કાર્યની અંદર આપણે ભારતવર્ષ, ભરતખંડ અને જંબુદ્વીપ, આર્યવ્રત જેવા શબ્દોનો ઉલ્લેખ કરવામાં આવે છે। ભારતમાં કોઈ પણ શુભ કાર્ય થાય તો ભારત દેશની અંદર, ભારત દેશ માટે ભારતવર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યવ્રત જેવા શબ્દોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ભારતની સંસ્કૃતિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ ભારતમાં વેપાર કરવા માટે આવી હતી। આપણે જાણીએ છીએ કે ભાઈ ઈસવીસન 15મી સદી અને 16મી સદીની અંદર પોર્ટુગીઝો, ડચ લોકો, ફિરંગીઓ, અંગ્રેજો, વલંદાઓ વગેરે વગેરે વિદેશી પ્રજાઓ ભારતમાં વેપાર કરવા માટે આવી અને ભારતને ગુલામ પ્રથામાં સંકળી લેવામાં આવ્યો હતો અને ધીમે ધીમે આ પ્રજા બધી ભારતમાં સ્થાયી થઈ ગઈ અને ભારતીય સંસ્કૃતિના, પોતાની સંસ્કૃતિનો ધીમે ધીમે વિલય કરવા લાગી હતી। અને વેપાર કરતાં કરતાં એ ભારતને ગુલામ બનાવવાની જે પ્રક્રિયા હતી એ ધીમે ધીમે શરૂ કરી દીધી। ભારતનું સ્થાન અને વિસ્તાર, તો ભારતના સ્થાન અને વિસ્તારમાં જોવા જઈએ તો વિસ્તારની દ્રષ્ટિએ ભારત 7મો ક્રમ ધરાવે છે। વિસ્તારની દ્રષ્ટિએ ભારત અન્ય દેશો કરતાં 7મો ક્રમ ધરાવે છે, જેમાં રશિયા, કેનેડા, યુએસ, ચીન, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા અને ભારત, આમ ભારત 7મો ક્રમાંક ધરાવે છે, જેમાં રશિયા વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું સ્થાન ધરાવે છે અને જનસંખ્યાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારત બીજું સ્થાન ધરાવે છે। જનસંખ્યામાં વિશ્વમાં પ્રથમ સ્થાન ચીન અને બીજું સ્થાન ભારત ધરાવે છે। વૈવિધ્યસભર વારસો, ભારત ભૂમિએ વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપ્યો છે। ભારતની જે સંસ્કૃતિ છે એ ખૂબ પ્રાચીન હોવાથી એનો જે વારસો છે એ પણ પ્રાચીન છે, એટલા માટે જ ભારતની સમૃદ્ધિથી આકર્ષાય અને વિદેશી પ્રજાઓ ભારતમાં વેપાર કરવા માટે આવી હતી અને આમ એમનો વૈવિધ્યસભર વારસો આપ્યો છે। ભારતીય સંસ્કૃતિ અને ભારતના લોકો શાંતપ્રિય અને વેપારી છે। ભારતના લોકો અને ભારતની સંસ્કૃતિ કેવી છે? તો કે શાંતપ્રિય અને વેપારી છે, કેમ કે વિશ્વના અલગ અલગ દેશોની અંદર ભારતના લોકો ત્યાં જઈ અને વેપાર વાણિજ્ય ભૂતકાળથી કરતા આવ્યા છે। ભારતીય સંસ્કૃતિના મૂલ્યોમાં સત, ચિત્ત અને આનંદનો અનુભવ કરાવે છે। યાદ રાખજો મિત્રો, ભારતીય સંસ્કૃતિના મૂલ્યો કયા કયા છે? તો આપણે 3 શબ્દોનો ઉલ્લેખ કરવાનો છે, સત, ચિત્ત અને આનંદ। કયા કયા શબ્દો? તો કે સત, ચિત્ત અને આનંદ। આમ ભારતીય સંસ્કૃતિ ખૂબ પ્રાચીન છે। એક પંક્તિમાં કહેવા જઈએ તો ભારતીય સંસ્કૃતિ અને ભારતીય લોકો કેવા છે, ભારત દેશ કેવો છે, તો ગૌરવશાળી, વૈભવશાળી ભારત દેશ હમારા। ગૌરવશાળી, વૈભવશાળી ભારત દેશ હમારા, પ્રેમ બંધુતા ઓર મિત્રતા કા સંદેશ હમારા। આમ ભારતીય સંસ્કૃતિ અને એના સંસ્કૃતિનો અર્થ સમજીએ તો સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીતો, સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીતો। જેની વ્યાખ્યા કરવા જઈએ, સંકલ્પના બોલીએ તો સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ, સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ। તેમાં માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો મૂકવામાં આવ્યો છે, જેની અંદર ટૂંકમાં કહેવામાં આવે તો માનવીનું ગુફાથી લઈ અને ઘર સુધીનું જે પ્રયાણ છે એમને આપણે સંસ્કૃતિનો અર્થ તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ ભારતીય સંસ્કૃતિનો વારસો જોવા જઈએ તો ભારતીય સંસ્કૃતિના વારસાના મુખ્ય 2 પ્રકારો પાડવામાં આવ્યા છે।
ભારતીય સંસ્કૃતિના વારસાના મુખ્ય બે પ્રકારો છે, તેમાં પ્રથમ પ્રકાર છે પ્રાકૃતિક વારસો અને બીજો પ્રકાર છે સાંસ્કૃતિક વારસો. તો પ્રથમ પ્રકાર આપણે જોઈએ પ્રાકૃતિક વારસો. પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. એનો મતલબ એવો થાય છે કે માનવી પ્રકૃતિ સાથે જોડાયેલો છે, માનવી અને પ્રકૃતિ બંને સાથે જ વિકાસ પામે છે, એટલા માટે જ માનવી છે એ પ્રકૃતિ સાથે જોડાયેલો છે. જેની અંદર મુદ્દાઓ આપણે જોવા જઈએ તો પ્રથમ મુદ્દો છે અ, જેમાં ભૂમિ દ્રશ્યો. ભૂમિ આકારો દ્વારા ભૂમિ દ્રશ્યો સર્જાય છે. ભારતના જે ભૂમિ છે, જમીન છે, એ જમીનમાં પણ વિવિધતા જોવા મળે છે. અલગ અલગ જમીનમાં આપણે જોવા જઈએ ઢોળાવવાળી જમીન હોય, પર્વતો હોય, નદીઓ હોય, સમુદ્રો હોય, જંગલો હોય, હિમાલયની નદીઓ છે, પશુ પક્ષીઓ છે, યાત્રા સ્થળો છે, જેવા દ્રશ્યોની ભેટ આપણને મળી છે. બ છે નદીઓ. ભારતની સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે વિકસી છે. આમ જોવા જઈએ તો ભારત નદીઓનો દેશ કહેવામાં આવે છે, કેમ કે ભારતની અંદર અસંખ્ય પ્રમાણમાં અલગ અલગ નદીઓ વહે છે. પણ મુખ્ય નદીઓમાં વાત કરીએ તો સિંધુ અને રાવી નદીના કિનારે ભારતીય સંસ્કૃતિનો વિકાસ થયો છે. નદીઓએ માનવ જીવનને સુખી અને સમૃદ્ધ બનાવ્યું છે. માનવની શરૂઆત, માનવની જે સંસ્કૃતિ છે એ નદી કિનારે જ પાંગરી છે, એટલા માટે જ ભારતની અંદર નદીઓને આપણે લોકમાતા તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો મિત્રો, ભારતની અંદર નદીઓને લોકમાતા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ વનસ્પતિ જીવન. ભારતની પ્રજા આદિકાળથી પર્યાવરણ પ્રેમી છે, જેમાં નિસર્ગોપચાર, આયુર્વેદિક, યુનાનની જેવી ચિકિત્સા પદ્ધતિ કુદરત ઉપર આધારિત છે. વન્ય જીવન પ્રાચીન સમયથી વિવિધ પ્રાણીઓને દેવદેવીઓના વાહન તરીકે સ્થાન અપાયું છે. પ્રાચીન સમયથી જ આપણા જે દેવદેવીઓ છે એમના અલગ અલગ વાહનો જે છે એમાં પ્રાણીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે, પશુ અથવા તો પ્રાણીઓ. ભારતની રાષ્ટ્ર મુદ્રા છે એની અંદર પણ ચાર સિંહ, ઘોડો અને બળદની આકૃતિ આપવામાં આવી છે, જેમાં ચાર સિંહમાં ત્રણ સિંહ આપણે જે આગળના ભાગમાં જોઈ શકીએ છીએ અને એક પાછળના ભાગમાં હોય છે જે આપણે દેખાતો નથી, અને તે નીચેના ભાગમાં ઘોડો ને બળદ આકૃતિ કંડારવામાં આવેલી છે. સરકારે વન્યજીવોની રક્ષા માટે પણ અભયારણ્યો બનાવી અને તેમના જીવનની સુરક્ષા માટે અલગ અલગ કાયદાઓ ઘડવામાં આવ્યા છે. આપણા ભારતની અંદર અભયારણ્યોની અંદર જે પ્રાણીઓ અને પક્ષીઓ વસે છે એમની સુરક્ષા માટે, એમનું જીવન ઉચ્ચ ધ્યેય સુધી પહોંચે અથવા તો એમના વિકાસ થાય, એમને કોઈ મારે નહીં, એને કોઈ ડરાવે નહીં, સતાવે નહીં, કે એમના જીવને કોઈ જોખમ ન અનુભવાય એ હેતુથી પ્રાણીઓ અને પક્ષીઓને આપણે સુરક્ષા પૂરી પાડવામાં આવે છે, જેથી એનું સંવર્ધન અને જતન થઈ શકે અને એમના વસ્તીમાં પણ વધારો થઈ શકે.